वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियो में जोयुं अहीं सुधी आगळ जोईए। पछी अहीं तमने आपेलुं छे मगज चलावो। श्याम लीए एक बेटरी खरीदी, तेणे तेना पर वांच्युं आयुष्य 2000 कलाक। जो ते बेटरीनो रात दिवस उपयोग करे तो ते बेटरी केटला दिवस चालू रहेशे। હવે તમને અહીં એમ કીધું કે શ્યામલી છે એ એક બેટરી ખરીદે અને એ બેટરીમાં આયુષ્ય 2000 કલાક આપેલું છે, એટલે કે એ ટોટલ કુલ જે કલાકો છે એ તમને અહીંયા 2000 આપી દીધી છે। તો આપણે અહીંયા લખી શકીએ કે બેટરીનું આયુષ્ય બરાબર 2000 કલાક। તમને એવું કીધું છે કે રાત દિવસ જો તેનો ઉપયોગ કરે, રાત દિવસ એટલે કેટલી કલાક થશે, તો કે એક દિવસની ટોટલ કલાકનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ। તો એક દિવસ બરાબર કેટલી કલાક થાય, તો કે 24 કલાક। તો એક દિવસમાં 24 કલાકનો ઉપયોગ કરે છે તો એ તમને અહીંયા એવું કહેવા માંગે છે કે તો તે બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે। એટલે આપણે દિવસોની સંખ્યા અહીંયા ગણવાની છે, તો આપણે 2000 અને 24નું શું કરી દેવું પડે, તો કે ભાગાકાર કરવો પડે। તો આપણે અહીંયા અંદર લખી શકીએ 2000 અને બહાર લખી શકીએ 24। તો હવે તમારે અહીંયા ભાગાકાર કરવાનો છે, તો 24ના કડિયામાં હવે આપણે અહીંયા 20 નહીં લઈએ પણ 3 સંખ્યા લેશું, 200। તો 24ના કડિયામાં 200 અથવા 200 કરતાં નાની સંખ્યા ક્યાં આવે છે, તો કે 24 8 192, અને પાછળ શૂન્ય મૂકો એટલે અહીંયા શૂન્ય મળી જશે। એટલે 24 × 80 બરાબર 1920। તો આ રીતે ભાગાકાર કરી શકાય। બાદબાકી કરીએ, 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 2 ન જાય એટલે 0 ઉપર 10, 0 ઉપર 9 અને 2 ઉપર 1, 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 9 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, એટલે અહીંયા 80 વધ્યા। હવે 24ના ઘડિયામાં 80 કરતાં નાની સંખ્યા ક્યાં આવે, તો કે 24 3 72। બાદબાકી કરો, 0 માંથી 2 જાય નહીં, 0 ઉપર 10, 8 ઉપર 7, 10 માંથી 2 જાય તો 8 અને 7 માંથી 7 જાય તો 0, એટલે ટોટલ કેટલા દિવસ સુધી બેટરી ચાલશે, તો કે 80 વત્તા 3 એટલે 83 દિવસ સુધી બેટરી ચાલશે અને 8 કલાક છે હજુ વધારાની રહેશે। તો આપણે અહીંયા લખી શકીએ, આમ આ બેટરી 83 દિવસ સુધી ચાલશે, આવું આપણે કહી શકીએ। અને શેષ કેટલી વધે છે, તો કે 8, એટલે વધારાની 8 કલાક છે હજુ ચાલશે। આગળ જોઈએ કેટલાક વધુ ગુણાકાર અને ભાગાકાર। પહેલો દાખલો, એક ટાંકી 300 લિટર પાણીથી ભરેલી છે, આવી 25 ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે? જો એક ટાંકીના પાણીથી 15 ડોલ ભરાઈ શકે તો આ 25 ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાઈ શકે? હવે અત્યાર સુધી તમે જે દાખલા ગણતા હતા એમાં વ્યવહાર દાખલામાં એક એક દાખલા હતા, હવે તમારી પાસે અહીંયા એક દાખલામાં 2 નાના નાના દાખલાનો ઉપયોગ કરેલો છે। તો પહેલા તમને જે વાક્ય કીધું છે એ અડધા વાક્યનો પહેલા તો ઉપયોગ કરી અને એનું સાદુરૂપ આપો। અહીંયા સુધીનું વાક્ય તમે લ્યો, અહીંયાથી અહીંયા સુધીનું, એક ટાંકી 300 લિટર પાણીથી ભરાયેલી છે, એટલે એક ટાંકીનું તમને આપી દીધું કે એક ટાંકીમાં 300 લિટર ભરાય છે, તો આવી 25 ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે? એટલે અહીંયાથી અહીંયા સુધીનું તમારે પહેલા સાદુરૂપ આપવાનું, હવે એકનું આપેલું છે વધારેનું તમારે શોધવાનું, એકનું આપેલું હોય વધારેનું શોધવું હોય તો આપણે શું કરી શકીએ, તો કે ગુણાકાર। તો આપણે અહીંયા ગુણાકાર કરીએ, લખીએ પહેલા તો એક ટાંકીમાં પાણી બરાબર 300 લિટર, તો આપણે શોધવાનું કેટલી ટાંકીમાં છે, તો કે 25 ટાંકીમાં પાણી બરાબર 25 × 300, 25 તેરી 75 અને પાછળના 2 0,
आटला लीटर पानी छे ए तमने 25 टाकी में थईने कुल पानी मळशे एटले के 7500 लीटर। पछीनुं आगळनुं, जो एक टाकीना पाणी थी 15 डोल भराई सके तो आ 25 टाकीना पाणी थी केटली डोल भराई सके। बीजा दाखलामां एवुं कीधुं छे के एक टाकीमां 15 डोल भराय छे, एक टाकीना पाणी थी 15 डोल तो आवी 25 टाकीना पाणी थी केटली डोल भराय सके। एकनुं आपेलुं छे, वधारेनुं शोधवानुं छे, तो आपणे शुं करवो पड़े तो के गुणाकार करवो पड़े। अहीं लखीए एक टाकीना पाणी थी भराती डोल बराबर 15, तो आपणे जोईए छे 25 टाकीना पाणी थी भराती डोल बराबर प्रश्नचिन्ह, तो आपणे ए बन्नेनो शुं करी देवानो छे तो के गुणाकार। तो आपणे अहीं गुणाकार करीए 25 × 15। આગળ શીખી ગયા એ જ રીતનો આપણે અહીંયા ઉપયોગ કરશું। 25નો ગુણાકાર પહેલાં તમારે અહીંયા 1 છે તો 10 જોડે કરવાનો, ત્યારબાદ 25નો ગુણાકાર 5 સાથે। પહેલાં અહીંયા 5 સાથે કરો તો પણ ચાલે, 25 × 5 અને ત્યારબાદ 25 × 10, પછી એ બંનેનો શું કરી દેવાનો તો કે સરવાળો। તો 25 × 5 25 × 5 = 125, તો આપણે 125 અહીંયા લખી દઈએ, અને 25 × 10 એટલે 25 × 1 = 25 અને પાછળનું 0। હવે આ બંનેનો શું કરી દેવાનો તો કે સરવાળો, 0 × 5 = 5, 2 × 5 = 7 અને 2 × 1 = 3, એટલે 375 જે તમને અહીંયા ડોલની સંખ્યા આપેલી હતી એ મળી ગઈ। કે એક ટાંકીમાંથી 15 ડોલ ભરાય તો 25 ટાંકીમાંથી કેટલી ડોલ ભરાશે તો કે 375। તો તમે અહીંયા લખી શકો આમ, 25 ટાંકીના પાણીથી ભરાતી ડોલ 375 થાય। તો અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે એકનું આપેલું હોય, વધારેનું શોધવું હોય તો આપણે હંમેશા શું કરવું પડે તો કે ગુણાકાર, અને વધારેનું આપ્યું હોય અને એકનું શોધવાનું હોય તો આપણે શું કરવો પડે તો કે ભાગાકાર। અહીંયા તમને એકના એક દાખલામાં 2 નાના નાના દાખલા આપેલા હતા જે તમે આ રીતે ગણી શકો છો। તો આ રીતે તમારે છેલ્લે અહીંયા એક વાક્ય લખી દેવાનું। આગળ જોઈએ બીજો દાખલો, 1 કિલોગ્રામમાં 28 લાડુ બને છે તો 12 કિલોગ્રામમાં કેટલા લાડુ બનશે। આગળનો જોયો એ પ્રમાણેનો દાખલો છે, અહીંયાથી અહીંયા સુધીનો એક નાનો દાખલો છે। ત્યાર પછી બીજો, જો 1 ખોખામાં 16 લાડુ સમાય તો આ બધા લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે। પહેલાં તમને અહીંયા કહી દીધું છે કે 1 કિલોગ્રામમાં કેટલા લાડુ બને છે તો કે 28, તમારી પાસે કેટલા કિલોગ્રામ છે તો કે 12 કિલોગ્રામ, તો આપણે અહીંયા લખીએ 1 કિલોગ્રામના લાડુ, કિલોગ્રામમાં લાડુ બરાબર 28, તો તમારી પાસે કેટલા કિલોગ્રામ છે તો કે 12 કિલોગ્રામમાં લાડુની સંખ્યા તમારે જોતી હોય તો તમારે 12 × કેટલા કરવા પડે તો કે 28 કરવા પડે। આપણે અહીંયા ગુણાકાર કરીએ 12 × 28, આગળ કરેલી હતી એ જ રીતનો ઉપયોગ કરીએ, સૌથી પહેલાં 12 × 8, ત્યારબાદ 12 × 20, કેમ કે અહીંયા બગડો છે એ દશકના સ્થાને છે એટલે પાછળ 20 મૂકવો પડે। ત્યાર પછી 12 × 12 = 18 તો કે 96, પછી 12 × 20 એટલે 12 × 2 = 24 અને પાછળનું 0 એટલે 240। હવે સરવાળો કરીએ, 0 × 6 = 9, 4 × 12 = 13, 13 + 1 = 1, 2 + 1 = 3 એટલે 336 લાડુ છે એ 12 કિલોગ્રામમાં મળશે। તો આપણે અહીંયા લખી શકીએ, અહીંયા બરાબર કરીને લખી દઈએ 336 લાડુ, આટલા છે એ ટોટલ લાડુની સંખ્યા થઈ ગઈ। પછી તમને એમ કીધું છે કે જો 1 ખોખામાં 16 લાડુ સમાય તો આ બધા લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે, બધા લાડુ એટલે આપણી પાસે કેટલા છે તો કે 300
36। जो एक खोखामां 16 होय तो 336 समावा माटे केटला जोईए? तो आ बन्नेनो आपणे शुं करवो पड़े? तो के भांगाकार करवो पड़े। पहेला तो आपणे अहींया लखी दईए के एक खोखामां लाडू बराबर 16। आपणी पासे केटला लाडू छे? तो के 336 लाडू माटेना खोखा बराबर प्रश्न चिन्ह जे आपणे शोधवानुं छे। आपणे भांगाकार करीए, अंदर लखी दईए 336 अने अहींया बहार लखीए 16। हवे अहींया तमारे बे अंक छे लेवाना। 16ના ઘડિયામાં 33 ન આવે, પણ 33 કરતાં નાની સંખ્યા ક્યાં આવે? તો કે 16 2 32। 32 મૂકી દો, પાછળ શૂન્ય મૂકવાનો એટલે અહીંયા પણ મૂકી શકાય। તો કે 16 × 20 બરાબર 320। હવે અહીંયા બાદબાકી કરીએ, 6માંથી 0 જાય તો 6, 3માંથી 2 જાય તો 1 અને 3માંથી 3 જાય તો 0। એટલે અહીંયા 16 વધે છે। 16ના ઘડિયામાં 16, તો કે 16 એકા 16। બાદબાકી કરો તો 0 0, એટલે ટોટલ કેટલા થઈ ગયા? તો કે 21। તો 21 ખોખાની જરૂર પડશે 336 લાડુ સમાવવા માટે। તો આપણે અહીંયા લખી શકીએ કે આમ 336 લાડુ માટે 21 ખોખાની જરૂર પડશે, ખોખાની જરૂર પડે। તો પહેલા આપણે ગુણાકાર કરેલો છે, કારણ કે 1નું માપ આપેલું છે અને 12 કિલોગ્રામનું તમારે શોધવાનું છે। હવે તમારી પાસે અહીંયા 1નું માપ આપેલું છે અને ખોખાની સંખ્યા શોધવાની, એટલે કે તમારી પાસે કુલ માપ આપ્યું છે, 1નું આપ્યું અને ખોખાની સંખ્યા શોધવી છે, એટલે આપણે અહીંયા ભાંગાકાર કર્યો। ત્યાર પછી આગળ જોઈએ પછીનો દાખલો। શાળામાં 26 ઓરડાઓ છે, દરેક ઓરડામાં 4 છોડ છે, જો દરેક છોડને 2 કપ પાણીની જરૂર હોય તો બધા છોડ માટે કેટલા પાણીની જરૂર પડશે? પહેલાં તો તમને એમ કહી દીધું કે ટોટલ ઓરડાની સંખ્યા કેટલી છે, તો કે 26 ઓરડાની સંખ્યા છે। એક ઓરડામાં 4 છોડ છે, ટોટલ 26 ઓરડા છે, એક ઓરડામાં 4 છોડ છે, તો દરેક છોડની અહીંયા વાત કરી છે, તો આપણે પહેલાં તો દરેક છોડની સંખ્યા શોધવી પડે। તો આપણે અહીંયા લખીએ, એક ઓરડામાં છોડની સંખ્યા 4 છે, તો 26 ઓરડામાં છોડની સંખ્યા એટલે 26 × 4। 26 × 4 કરો તો કેટલા મળશે? તો કે 104। 104 છોડ છે એ તમને ટોટલ મળી ગયા। હવે તમને એમ કીધું છે કે દરેક છોડને 2 કપ પાણીની જરૂર હોય તો બધા છોડ માટે કેટલા પાણીની જરૂર પડશે? એક છોડમાં 2 કપ રેડે છે, તો એવા કેટલા છોડ છે આપણી પાસે? તો કે 104। તો આ બંનેનો શું કરી દેવો પડે? તો કે ગુણાકાર, કેમ કે તમારી પાસે અહીંયા કપ પણ આપી દીધેલા છે અને ટોટલ સંખ્યા અહીંયા આપણે શોધવાની છે। તો આપણે અહીંયા લખીએ, એક છોડને પાણીની જરૂર બરાબર 2 કપ। તો તમારી પાસે કેટલા છોડ છે? તો કે 104 છોડને પાણીની જરૂર। તો આ બંનેનો શું કરી દેવો પડે? તો કે ગુણાકાર, 104 × 2 ગુણાકાર કરો, 2 8 2 0 0 2 1 2, એટલે 208 કપની જરૂર પડે। તમે અહીંયા ત્રિરાશી મૂકીને પણ દાખલો ગણી શકો છો કે એક ઓરડામાં 4 હોય તો 26 એ કેટલા, ક્રોસ ગુણાકાર કરી દો એટલે ગુણાકાર કરવાનો રહેશે। અહીંયા પણ સેમ રીત, એક છોડમાં 2 કપ, તો 104 છોડમાં કેટલા, ક્રોસ ગુણાકાર કરો એટલે અહીંયા ગુણાકાર કરવો પડશે। ગુણાકાર કરી દીધો, હવે તમને અહીંયા જવાબ મળી ગયો કે દરેક છોડ માટે કેટલા પાણીની જરૂર પડે? તો કે 208 કપની જરૂર પડે। તો આપણે અહીંયા લખી શકીએ, આમ દરેક છોડ માટે
208 कप पानी जरूर पड़े त्यार पछी आगळ जोईए। आ तू आपणो पेज नंबर 183 अहींयाथी महावरो शुरुआत थी छेल्ले सुधी अहींया सुधीना दाखला छे आपणे नोटबुक में जोया। आगळ जोईए पेज नंबर 184 वार्तामांथी श्रेष्ठ प्रश्न बनावो। तमने अहींया जे वार्ता आपेली छे एमांथी तमारे श्रेष्ठ प्रश्न बनावानो छे। तमने अहींया जे प्रश्न आपेला छे एमांथी एक छे तमारे सिलेक्ट करवानो छे। जोईए दरेक लीटी एक वार्ता कहे छे, तमारे ते वार्तामांथी श्रेष्ठ प्रश्न बनावानो छे। पहली वार्ता माटे श्रेष्ठ प्रश्न पर निशानी करेल छे, एटले के तमने अहींया उदाहरण तरीके एक आपेलू छे। एक दुकानदार पासे 50 खोखाओ छे, दरेक खोखामां 48 फळ छे। आपेल समस्याने वार्ता अनुरूप प्रश्न पर निशानी करो। पछी तमने अहींया आपेला छे प्रश्न, दुकानदार ने बधा मळीने कुल केटला रूपिया चूकवा पड़शे। हवे तमे अहींया जुओ, तमने क्यांय पण रूपियानी वात करवामां आवी नथी। पहेला तमने अहींया आपेलुं हतुं 50 खोखाओ छे अने दरेक खोखामां 48 फळ छे, तो अहींया रूपियानी क्यांय वात छे नहीं, एटले आ प्रश्न छे आवी शके नहीं। पछी छे ते बधा मळीने कुल केटला फळ थाय, तो आ होई शके कारण के तमने अहींया आपेलुं छे कि एक दुकानदार पासे 50 खोखा छे, दरेक खोखामां 48 फळ छे, तो बधा मळीने कुल केटला फळ थाय, तो आ प्रश्न छे ए होई शके, एटले अहींया खराणी निशानी छे। पछी तमने अहींया एम कीधुं के तेने वधु केटला खोखानी जरूर पड़शे, तो एवी कोई अहींया संख्या आपेली नथी के जेथी तमे भांगाकार करो अने वधु केटला खोखानी जरूर पड़े ए तमने मळे। तो ए अने सी छे ए जवाब आवी शके नहीं, तो जवाब कयो आवशे, तो के बी। समझावो के ए अने सी शा माटे योग्य पसंदगी नथी, तो आपणे समझी गया के पहला मां रूपियानी वात करेली छे एटले आ आवशे नहीं। पछी छे सी, सी मां शुं छे, तो के खोखानी केटली वधु केटला खोखानी जरूर पड़शे ए तमने आपेलुं छे। ज्यारे तमने अहींया टोटल खोखानी संख्या तो आपी दीधेली छे, एटले वधु खोखानी जरूर पड़वानी नथी, एटले अहींया जवाबमां आवशे बी। तेवी ज रीते आगळ तमारी पासे जे वार्ताओ आपेली छे एमां तमारे प्रश्नो छे ए सिलेक्ट करवाना छे। जोईए बीजू, एक શાળામાંથી 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા, દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું છે। હવે ટોટલ વિદ્યાર્થીની સંખ્યા આપી દીધી, એક તંબુમાં રોકાયેલ જૂથની સંખ્યા આપી દીધી, તો હવે જોઈએ આમાંથી કયો પ્રશ્ન આવશે। તો કે પહેલો, દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થી રોકાયા, તો દરેક તંબુમાં કેટલા વિદ્યાર્થી રોકાયા એ તો તમને અહીંયા જ આપી દીધેલું છે કે દરેક તંબુમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું છે। તો કે જે આપી દીધેલું હોય એ પ્રશ્ન આપણે લઈ શકીએ નહીં, એ પ્રશ્ન આપણે બનાવી શકીએ નહીં, એટલે આ આવશે નહીં। ત્યાર પછીનું બીજું, તેઓને કેટલા તંબુની જરૂર પડશે, આ હોઈ શકે કારણ કે તમારી પાસે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે, એક તંબુમાં 4 વિદ્યાર્થી છે એ પણ તમને કહી દીધું, તો કેટલા તંબુની જરૂર પડે એ પ્રશ્ન હોઈ શકે, તો આપણે અહીંયા ખરાની નિશાની કરી દઈએ। પછી છે ત્રીજું, શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, અહીંયા કુલ વિદ્યાર્થીઓની વાત કરેલી છે, જ્યારે તમને અહીંયા કુલ વિદ્યાર્થી આપી દીધેલા છે, તો આ પ્રશ્ન હોઈ શકે નહીં, તો જવાબ આવશે બી। પછીનું ત્રીજું, એક દુકાનદાર પાસે 204 કેરીઓ છે, તેઓ આ કેરીઓને ખોખામાં ગોઠવી। હવે તમને અહીંયા ટોટલ કેરીની સંખ્યા આપી દીધી, હવે ખોખામાં ગોઠવે છે ત્યારે દરેક ખોખામાં 12 કેરી સમાય શકે, એક ખોખાની સંખ્યા આપી દીધી કે એક ખોખામાં 12 કેરી સમાય છે। હવે પ્રશ્ન જોઈએ, પહેલો, તેને વધુ કે કેટલી કેરીની જરૂર પડશે, વધારે કેરીની જરૂર પડે એ આપણે અહીંયા કહી શકીએ નહીં કારણ કે તમને ટોટલ કેરીઓ તો આપી દીધેલી છે, એટલે વધારે કેરી આપણે લેવાની જરૂર નથી, એટલે અહીંયા આપણે લઈ શકીએ નહીં। બીજું,
તે કેટલા ડઝન કેરી વેચશે? હવે અહીંયા ડઝનની વાત કરવામાં આવેલી નથી, તો આપણે અહીંયા એવું કહી ન શકીએ કે કેટલા ડઝન કેરી વેચશે, કારણ કે ટોટલ કેરી કેટલી છે તમને અહીંયા આપી દીધેલી છે કે 204 કેરીઓ છે, તો આ જવાબ આવશે નહીં. પછી છે સી, તેને કેટલા ખોખાની જરૂર પડશે? આ હોઈ શકે, કારણ કે તમને અહીંયા આપેલું છે કે દરેક ખોખામાં 12 કેરી સમાઈ શકે છે, તો આપણે એવું કહી શકીએ કે તેને કેટલા ખોખાની જરૂર પડે, કારણ કે તમને ટોટલ કેરીઓની સંખ્યા આપી દીધેલી છે. ત્યાર પછી આગળ જોઈએ. ચોથું, એક પુસ્તકની કિંમત 47 રૂપિયા છે, સોનું 23 પુસ્તકો ખરીદે છે. એક પુસ્તકની કિંમત આપેલી છે, ટોટલ કેટલા પુસ્તકો ખરીદે છે એની સંખ્યા પણ આપેલી છે કે 23 પુસ્તકો ખરીદે છે. જોઈએ સવાલ, એ તેની પાસે કેટલા રૂપિયા છે? તો રૂપિયા એ અહીંયા રૂપિયાની વાત કરવામાં આવી નથી કે સોનું પાસે કેટલા રૂપિયા છે, તો અહીંયા આપણે રૂપિયાનું કંઈ લખી શકીએ નહીં, એટલે આ જવાબ આવશે નહીં. પછીનું બીજું, તેણે પુસ્તકો પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તમને અહીંયા આપી દીધું છે કે એક પુસ્તકની કિંમત 47 રૂપિયા છે અને સોનું 23 પુસ્તક ખરીદે છે એ પણ તમને આપી દીધું છે, તો અહીંયા એવું કહેવા માંગે છે કે તેણે પુસ્તકો પેટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે. તો અહીંયા આ જવાબ છે એ આ સવાલ છે એ આવી શકે, કારણ કે તમે પુસ્તકોની કુલ કિંમત છે એ જાણી શકો, આ સવાલ આવી શકશે. પછીનું ત્રીજું, 47 પુસ્તકોની કિંમત કેટલી થાય? તો આ સવાલ હોઈ શકે નહીં, કારણ કે 47 રૂપિયા છે એક પુસ્તકની કિંમત આપી દીધેલી છે, પુસ્તકોની સંખ્યા 47 છે નહીં, તો આ સવાલ હોઈ શકે નહીં, એટલે જવાબ આવશે બી. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.